સરહદ વિશે કયા જિલ્લાની સરહદ છે કયા જિલ્લા ને સ્પર્શે કયા જિલ્લા ને કેટલી સરહદો સ્પર્શે છે તે બધી જ માહિતી વિગતે આપણે આ વિડીયોની અંદર જોઈશું જે મોસ્ટ એમ્પી છે એટલે ચાલો મિત્રો શરૂ કરીએ જિલ્લાની સરહદ વિશે તો પહેલું છે કે એક જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા કેટલી છે તો કે એક જ છે બે જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા છે ત્રણ જિલ્લાની જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા બે છે યાદ રાખજો ચાર જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા છે સોળ પાંચ જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા છે પાંચ છ જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા છે બે અને સાત જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા છે હવે કે એક જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા એક જ છે વલસાડ જેને નવસારી એક જ જિલ્લો છે એ સ્પર્શ કરે છે બે જિલ્લાની સરહદને સ્પર્શ કરતા હોય તેવા જિલ્લાની સંખ્યા ત્રણ છે ગીર સોમનાથ દ્વારકા અને ડાંગ ગીર સોમનાથ ને બે જિલ્લાની સરહદો છે સ્પર્શ કરે છે જુનાગઢ અને અમરેલી બે બે જામનગર અને પોરબંદર દ્વારકાની સરહદો સ્પર્શે છે છે ડાંગ પણ બે સ્પર્શે નવસારી અને તાપી હવે મિત્રો તમારે આ કોષ્ટ છે એને એક યાદ રાખી લેવાનું છે તમે યાદ રાખી લેશો એટલે તમને બધું જ યાદ રહી જશે અને બધા જ સવાલોના જવાબ આની અંદર છુપાયેલા છે જેમ કે વલસાડ છે વલસાડ છે નવસારી સરહદ છે વલસાડ ને સ્પર્શે જવાબ આવી ગયો ગીર સોમનાથ તો ગીર સોમનાથ છે મિત્રો અહિયાં એને કેટલા જિલ્લાની સરહદ સ્પર્શે છે તો કે જુનાગઢ અને અમરેલી બે જિલ્લાની સરહદ તો થઈ ગયો બે જિલ્લાની સરહદ એવી જ રીતે દ્વારકા તો દ્વારકા ને જામનગર ને પોરબંદર બે જિલ્લાની સરહદ સ્પર્શે તો એક આવશે નવસારી અને બીજું આવશે તાપી તાપી જિલ્લાની સરહદ અહિયાં સ્પર્શે અને નવસારી ની પણ સ્પર્શે એટલે આવશે બે એવી રીતે મિત્રો તમને ગમે જિલ્લાનું પૂછે તો તમે આરામથી કહી શકશો કે કયા જિલ્લા ને કેટલા જિલ્લાની સરહદો સ્પર્શે છે 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 આ આ કોષ્ટક કોષ્ટક પરથી તમને આરામથી આવડી જશે ફક્ત એક એ યાદ રાખવાનું આવી રીતે પરીક્ષામાં દોરી નાખવાનું તમને ગમે સવાલ પૂછે તમને આરામથી આની અંદરથી આવડી જશે તો મિત્રો આવીને આવી માહિતી જાણવાને જોવા જોડાયેલા રહો સ્માર્ટ ઓનલાઈન ટ્યુટ્યુશન ની સાથે તેમજ મિત્રો વિડિયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં